નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સ્વાગત છે બારડોલી લોકસભા મત વિસ્તારના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર, કેન્દ્રીય રાજ્ય મંત્રી અને સતત ત્રીજી ટર્મ માટે પોતાનું ભાગ્ય અજમાવી રહેલા ડૉક્ટર તુષારભાઈ ચૌધરીનું સ્વાગત છે. તુષારભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, ચૂંટણીનો ચક્રવ્યૂહ એટલે રમત શૂન્ય ચોકડીની. આ રમતમાં કોઈ શૂન્ય મૂકે તો કોઈ ચોકડી, ને કોઈ ચોકડી મૂકે તો કોઈ શૂન્ય, પરંતુ શૂન્ય ચોકડીની આ રમતના અંતે તો જો જીતા વહી સિકંદર. સિકંદર કોણ બનશે તે તો સમય કહેશે, પરંતુ અત્યારે તો સમયની સાથે તાલ મિલાવીને મતદારોને રીઝવવા માટે મથી રહેલા આ ઉમેદવારોને સમજવાની અમારી આ કોશિશ સુરત ચેનલની. તો સાહેબ, સૌથી પહેલાં તો સ્વાભાવિક રીતે જ તમારી પસંદગીના કારણો પૂછવાની જરૂરિયાત એટલા માટે નથી, કારણ કે ખૂબ બધા મોટા હોદ્દાઓ તમે ભોગવી ચૂક્યા છો, એટલે પાર્ટીએ સ્વાભાવિક રીતે તમારી પસંદગી કરી હોય. પ્રશ્નનો પ્રશ્ન એ છે કે સીમાંકન બદલાયા બાદ અને ખાસ કરીને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તમારા પક્ષના જે બે તમારા મુખ્ય સાથીઓ તમારાથી જ્યારે છોડીને ચાલ્યા ગયા હોય અને તે તમારી સામે ઊભા રહ્યા હોય, ત્યારે આખી પરિસ્થિતિનો જે બદલાવ આવ્યો છે અને એ બદલાવને વિરોધ પક્ષ કે હરીફ પક્ષ બહુ મહત્વના ઘટના રૂપે જુએ છે, એ ઘટનાને આપ કેવી રીતે મૂલવો છો, એ મારો સૌથી પહેલો પ્રશ્ન. સીમાંકન બદલાયા પછી ગયા વખતે જે ચૂંટણી હતી એ નવા સીમાંકન પ્રમાણે જ થઈ હતી અને ત્યારે પણ મેં આ બેઠક ઉપરથી વિજય પ્રાપ્ત કર્યો હતો. એટલે હવે એ સીમાંકન બદલાયા પછી મારો 5 વર્ષનો ત્યાં અવર જવર રહી છે અને લોકોની સાથે સીધા સંપર્કમાં છું. એટલે હવે સીમાંકનની અસર જો થઈ શકી હોત તો એ વખતે થઈ હોત, આ વખતે સીમાંકનની કોઈ અસર નહીં થાય. રાઈટ. જે સંજોગો બદલાયા છે તે સંજોગોની અંદર સમીકરણો કેવી રીતે બદલાઈ શકે, અથવા તો તમારી જીતની નિશ્ચિતતા કઈ રીતે તમે વર્ણવો છો? છેલ્લા 10 વર્ષની મારી કામગીરી છે અને છેલ્લા 10 વર્ષથી હું સતત પ્રજાની વચ્ચે રહ્યો છું, એમના સુખ દુઃખમાં ભાગીદાર બન્યો છું, એમના નાના મોટા કામોમાં મદદરૂપ થયો છું અને સાથે સાથે જે મારા મત વિસ્તારનો વિકાસની વાત હોય તો એ વિકાસ કરવામાં પણ મેં ખૂબ મહેનત કરીને કેન્દ્ર સરકાર થકી પણ વધુમાં વધુ મારા વિસ્તારનો વિકાસ થાય એ દિશામાં મેં પ્રયત્નો કર્યા છે. એટલે મારા કામોને જોઈને પણ બારડોલી સંસદીય મત વિસ્તારની પ્રજા ચોક્કસ આ વખતે પણ મારી સાથે રહેશે. ટૂંકમાં તમે તમારા હરીફને આની અંદર કશે વચ્ચે પિક્ચરમાં લાવવા નથી માંગતા કે તેઓના જવાથી તમને કોઈ ફરક પડે એવું તમને નથી લાગતું? નહીં, મારી જે લડાઈ છે, મારી લડાઈ છે એ ભારતીય જનતા પાર્ટી સામે છે. ઉમેદવાર મારા માટે મહત્વનું નથી, મારી લડાઈ એ ભારતીય જનતા પાર્ટી સામે છે અને ભારતીય જનતા પાર્ટી એ તમે જોયું હશે કે એમને પાસે કોઈ સક્ષમ ઉમેદવાર મારી સામે મૂકવા માટે નહોતો તો છેલ્લે એ લોકોએ અમારા જ એક ધારાસભ્યનું ખરીદીને કે અપહરણ કરીને કે ધાક ધમકીથી એ મને ખબર નથી, પણ એને જ લઈ જઈને મારી સામે એમણે મૂકવો પડ્યો, એ પરિસ્થિતિ અહીંયા ભારતીય જનતા પાર્ટીની છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધી અને તુષારભાઈ ચૌધરીની સાથે કેટલીક વધુ વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. તેમણે 10 વર્ષના કરેલા કામો આપણે ચોક્કસ એ વાતોને સમજવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલાં તો આવે સંસદીય ગ્રાન્ટ. આ સંસદીય ગ્રાન્ટ જ્યાં સુધી મારું નોલેજ ત્યાં સુધી પહેલાં 2 વર્ષમાં 2 કરોડ હોય છે અને ત્યારબાદ 3 વર્ષના બીજા 5 કરોડ, એટલે 19 કરોડ રૂપિયા આ સંસદીય ગ્રાન્ટના વાપરવા મળતા હોય અને તમે તો મંત્રી હતા એટલે કદાચ કોઈ બીજા વિશેષ અધિકારો પણ તમને પ્રાપ્ત થતા હોય. તેનો ઉપયોગ પૂરેપૂરો થઈ ગયો અને થયો તો કયા કયા કામોમાં થયો? મને છેલ્લા 5 વર્ષમાં લગભગ 19 કરોડ જેટલી ગ્રાન્ટ મને મળી છે. એ 19 કરોડની ગ્રાન્ટમાંથી 9.5 ઓરડાઓ બનાવવાનો હોય, શાળામાં કોમ્પ્યુટરની જરૂરિયાત હોય, શાળામાં સાયન્સ લેબોરેટરી બનાવવાની હોય, શાળામાં વિજ્ઞાન ખંડ બનાવવાનો હોય, એ જ રીતે ગામડામાં લોકોને પીવા માટે શુદ્ધ પાણી માટે આરો પ્લાન્ટની જરૂરિયાત હોય, એ જ રીતે મેં બ્લડ બેંકમાં પણ સારી એવી રકમ વ્યારા ખાતે આપી છે, મેં એમ્બ્યુલન્સ પણ આપી છે અને એ રીતે સ્મશાન હોય, કબ્રસ્તાન હોય એની દિવાલો બનાવવા માટેની મારી ગ્રાન્ટ હોય અને સાથે સાથે ગામડાના આંતરિક રસ્તાઓ જે 100 મીટર 200 મીટરના રસ્તાઓ હોય એમાં પૂરક કડી તરીકે મારી ગ્રાન્ટની જરૂર હોય તો એના માટે પણ ગ્રાન્ટ ફાળવી છે અને પીવાના પાણીની સમસ્યા માટે બોર કરવાનો હોય, મિની પાવર પેકેજ ટાંકી બનાવવાની હોય એવા કામો માટે પણ મેં ગ્રાન્ટ આપી છે. એટલે આમ જોવા જઈએ તો
જ્યાં જ્યાં લોકોને વધુ ફાયદો થાય હોસ્પિટલને પણ મેં પ્રાધાન્ય આપ્યું છે. ઘણી બધી હોસ્પિટલોમાં પણ કોઈને કોઈ જગ્યાએ આઈસીયુ માટે, કોઈ જગ્યાએ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવા માટે, એટલે હોસ્પિટલમાં પણ મારી ગ્રાન્ટ મેં આપી છે. એટલે મેં મહત્ત્વ, સૌથી વધારે મહત્ત્વ શિક્ષણ, આરોગ્ય અને પીવાના પાણીને આપ્યું છે. કેન્દ્રના પરિવહન મંત્રી તરીકે તમે કયા કયા કામો ખાસ કરીને કેન્દ્રમાં કર્યા, અને ત્યારબાદ એ જે તમારી મર્યાદા હતી અથવા તો એ જે તમારા પાસેના જે હકો હતા એનો ઉપયોગ તમે તમારા સંસદના મત વિસ્તાર માટે કેટલો કર્યો? આપ સૌ જાણો છો કે મારા મત વિસ્તારમાંથી નેશનલ હાઈવે નંબર 8 પસાર થાય છે, જે મુંબઈથી દિલ્હીને જોડતો રસ્તો છે. એમાં કામરેજ અને કડોદરા વચ્ચેનો જે રસ્તો હતો એ કોઈ શરત ચૂકથી 6 લેન થવાને બદલે 4 લેન જ રહી ગયો હતો. એ 4 લેનને 6 લેન કરવા માટે મેં 270 કરોડના ખર્ચે ફરી એ પ્રોજેક્ટ મંજૂર કરાવ્યો છે. અને એમાં જ્યાં જ્યાં અકસ્માતની સંભાવનાઓવાળા સ્થળો હતા, જેવું છે કે કામરેજ સુગર ફેક્ટરી, તો ત્યાં પણ 20 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનશે. વાવ ઉંબેડની વચ્ચે પણ 20 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનશે. પછી વલથાણ, કોસમાડી, પીપોદરા, લીંડિયા, સાવા પાટિયા, સંજીવની હોસ્પિટલ, એ તમામ જગ્યાએ લગભગ કરોડોના ખર્ચે વ્હીકુલર અંડરપાસ બનશે, જેથી આમ જનતાને સામે જવું હોય તો હાઈવે ક્રોસ નહીં કરવો પડે, પણ હાઈવે ક્રોસ કરવાને બદલે એ લોકો નીચેથી પસાર થઈ શકશે અને એ રીતે અકસ્માતનું પણ નિવારણ કરી શકાશે. એટલે એવો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, જે મારા વિસ્તારના લોકોની માગણી હતી અને વારંવાર રજૂઆત એ લોકોએ કરી હતી, એ માગણીને પણ મેં ન્યાય આપ્યો છે. સાથે સાથે મારો મત વિસ્તારમાં જે વાપીથી શામળાજી તરીકે જે સ્ટેટ હાઈવે ઓળખાય છે એને ઇસ્ટર્ન સ્ટેટ હાઈવે તરીકે ઓળખાય છે. મારા પિતાજી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એ સ્ટેટ હાઈવે રજૂ કર્યો હતો. એ વાપીથી અંબાજી સુધીનો સ્ટેટ હાઈવે સમગ્ર આદિવાસી વિસ્તારમાંથી પસાર થાય છે, તો એમના પગલે મેં પણ એ જે સ્ટેટ હાઈવેને નેશનલ હાઈવે મેં જાહેર કર્યો છે અને નેશનલ હાઈવે 56 તરીકે એનું નોટિફિકેશન પણ બહાર પડી ગયું છે. અને એમનામાં જે માંડવી ખાતે જે તૂટેલો પુલ છે, એ માંડવી ખાતે તૂટેલા પુલની જગ્યાએ નવા પુલનું નિર્માણ થાય એ માટે મેં અત્યારે 2 કરોડ રૂપિયા આપીને એના પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવી છે. જ્યાં જ્યાં જરૂર છે ત્યાં અપગ્રેડેશનના કામો પણ ચાલી રહ્યા છે. જ્યારે આ નેશનલ હાઈવે બનશે ત્યારે સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોને આનાથી રોજગારીની તકો વધશે, એ લોકોનું આર્થિક ધોરણ પણ ઊંચું આવશે અને એ સમગ્ર વિસ્તારના લોકોના જમીનોની પણ કિંમત વધશે. એટલે આવનારા દિવસોમાં એ લોકોને ફાયદો થાય એવો મહત્ત્વનો નેશનલ હાઈવે મેં મંજૂર કરાવ્યો છે. તુષારભાઈ, નેશનલ હાઈવે મંજૂર કરાવ્યો, ટૂંકમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંદર્ભની અંદર તમે કેન્દ્રીય મંત્રી તરીકે ખૂબ સુંદર કામો કર્યા છે એવું આ તમારી યાદી ઉપરથી લાગે છે. એને કારણે આ વિસ્તારની અંદર છેલ્લા 5 કે 10 વર્ષની અંદર બદલાવ શું આવ્યો છે? લોકોના જીવન ધોરણો કઈ રીતે બદલાયા છે? લોકોના આર્થિક ધોરણો કઈ રીતે બદલાયા છે? જે અસમાનતાની ખાઈ પહેલાં દેખાતી હતી એ અસમાનતાની ખાઈ કેટલી ઓછી થઈ છે એ વાત દર્શક મિત્રો. અસમાનતાની ખાઈ ઓછી થઈ છે એવું તો કહી શકાય નહીં, પણ જે લોકોની પાસે થોડી ઘણી બી ખેતી છે એ લોકો આ યુપીએ સરકારની નીતિને કારણે ખેતપેદાશોનો સારો ભાવ મળ્યો, એ પછી અનાજ હોય, શેરડી હોય, કઠોળ હોય, શાકભાજી હોય કે બીજી અન્ય ખેતપેદાશો હોય, એના સારા ભાવ મળવાથી અને પશુપાલન ક્ષેત્રમાં વધારે રસ લેવાથી એ લોકો આર્થિક રીતે થોડા સુખી થઈ શક્યા છે. પણ જે લોકો હજી બી હડપતી સમાજ છે, જે ભૂમિહીન ખેત મજૂર છે, કે માંગરોળ અને ઉમરપાડા તાલુકાનો જે વસાવા સમાજ છે, જે લોકો પણ ખેત મજૂર તરીકે કામ કરે છે, એનું જીવન ધોરણ ઊંચું હજી સુધી આવી શક્યું નથી, એનો મને અફસોસ છે. કારણ કે જે NDA સરકાર વખતે જે આર્થિક મોજણી કરવામાં આવેલી એમાં આવા તમામ ગરીબ પરિવારોને BPL માંથી નામ એ લોકોના કાઢી નાખવામાં આવ્યા હતા. એના કારણે મારી ઈચ્છા હોવા છતાં પણ એને કોઈ મારે આવાસનો લાભ અપાવવો હોય, બીજી કોઈ યોજનાનો લાભ અપાવવો હોય એ અમે અપાવી શકતા નથી, અને એના કારણે ભારોભાર એમને અન્યાય થઈ રહ્યો હોય એવું લાગે છે. અને છેલ્લા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં સરકાર હોવાને કારણે ભારતીય જનતા પાર્ટીએ એક પણ ગરીબને કોઈ ઘરથાળનો પ્લોટ કે ઘર બાંધવા માટેની જમીન સુદ્ધા આપી નથી, અને એના કારણે એ લોકોની પરિસ્થિતિ ઘણી દારૂણ છે.
રાઈટ, દારૂણ પરિસ્થિતિની વાત કરી, તમે અન્યાયની વાત કરી, પરંતુ અન્યાયની સામે તમે કેટલો અવાજ ઉઠાવ્યો છે આ ગાળાની અંદર? કઈ ઘટનાઓથી એવું ફલિત થાય છે કે તમે લોકોની સાથે રહીને લોકોના અવાજોને જબરદસ્ત રીતે પડઘો પાડ્યો હોય? મેં હડપતિ સમાજને આદિમ જૂથમાં સમાવવા માટેની જે દરખાસ્ત હતી એ દરખાસ્તને મેં આગળ ચલાવી છે અને એ દરખાસ્તનો અમલ થાય અને હડપતિ સમાજ જો આદિમ જૂથમાં આવે તો એમને સરકારી સહાય પણ મળી શકે એ દિશામાં મારા પ્રયત્નો રહ્યા છે. પણ ગુજરાત સરકારની જે માહિતી કેન્દ્ર સરકારને મોકલવી જોઈએ એમાં વિલંબ થવાને કારણે એ દરખાસ્તનું હજી સુધી નિરાકરણ આવી શક્યું નથી, પણ આવનારા દિવસોમાં એનું વહેલી તકે નિરાકરણ આવે અને હડપતિ સમાજનો આદિમ જૂથમાં સમાવેશ થાય એના માટેના મારા પૂરા પ્રયત્નો રહેશે. કોઈક આંદોલનાત્મક કાર્યક્રમની અંદર તમે કેન્દ્રીય રાજ્યમંત્રી છો એવું ભૂલીને એક સામાન્ય માણસની માફક આંદોલનમાં તમે ભાગીદાર બન્યા, એ વાત સાચી? હા, એટલે અમારી ભારત સરકારની એક યોજના હતી, રાજીવ ગાંધી વિદ્યુતીકરણ યોજના. રાજીવ ગાંધી વિદ્યુતીકરણ યોજનાનો ભારત સરકારનો અને કોંગ્રેસનો આશય એવો હતો કે ગરીબમાં ગરીબ માણસ, ઝૂંપડામાં રહેતો માણસના ઘરમાં પણ અજવાળું થાય ને એટલા માટે એમને 50 રૂપિયામાં વીજળીના કનેક્શનો એમને આપવામાં આવ્યા હતા ને એમને ઘરમાં અજવાળું કરવામાં આવ્યું હતું. પણ ત્યારબાદ ગુજરાત સરકારની વીજ કંપની દ્વારા એ લોકોને 6-6 મહિના સુધી, કોઈને 8 મહિના સુધી, કોઈને વર્ષ સુધી કોઈ બિલો જ આપવામાં નહીં આવ્યા. અને પછી જે બિલો આપવામાં આવ્યા એમાં બી પરિસ્થિતિ એવી જોવા મળી કે બિચારો બીપીએલ પરિવારનો માણસ જેના ઘરમાં એક બલ્બ હોય એવા લોકોને પણ 2 લાખ રૂપિયાના બિલ પધરાવીને અને એ બિલ ના ભરે તો કનેક્શન કાપી લેવાની વાત કરીને એ લોકોના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા અને કોંગ્રેસે જે અજવાળું કરેલું એ ફરી અંધારું પણ એમના થકી કરી દેવામાં આવ્યું ને એવી રજૂઆત મને વારંવાર આવતી હતી. એટલે મેં વિચાર્યું કે કલેક્ટર સમક્ષ રજૂઆત કરું અને રજૂઆત માટે હું જે પણ ખરેખર જે લાભાર્થી છે ને જેમના ઘરે અંધારું થયું છે એ લોકોને જ બોલાવું અને એ રીતે અમે એક રેલી આકારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા ગયા હતા. પણ કલેક્ટરશ્રીએ આવેદન પત્ર સ્વીકારવાનો ઇનકાર કર્યો. એમણે ત્યાં દરવાજા પર, અમે તો શિસ્તબદ્ધ રીતે દરવાજાની બહાર ઊભા હતા, કલેક્ટર કચેરીમાં પણ અમે પ્રવેશ નહોતો કર્યો. અમે કલેક્ટરને એટલી જ વિનંતી કરી હતી કે ખાલી તમે દરવાજા પર આવીને અમારું આવેદનપત્રનો સ્વીકાર કરો, પણ એ કલેક્ટરશ્રીએ આવેદનપત્ર સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો અને ઉપરથી અમારી જે મહિલાઓ જે રેલીમાં જોડાયેલી હતી એના પર પોલીસ દ્વારા બેરહેમીથી લાઠીચાર્જ કરવામાં આવ્યો અને એના કારણે જે મહિલા અપમાન થયું ને મહિલા પર જે અત્યાચાર થયો એ મારાથી સહન નહીં થયું અને મેં તત્કાલ એ વખતે આ મણંત અનશન જાહેર કર્યા હતા અને આ વહીવટીતંત્ર સામે બાંયો ચડાવી હતી. રાઈટ, આના પરથી તો એવું ફલિત થાય છે કે અધિકારીઓ ચૂંટાયેલી પાંખને પણ ગાંઠતા નથી, આવી ઘટના વારે વારે બનતી આવી છે અને આ સમગ્ર ગુજરાતની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. કોંગ્રેસ પક્ષના સંસદ સભ્ય તરીકે કે પદાધિકારી તરીકે વાત કરું તો અમારા માટે આ રોજબરોજની ઘટના બની ગઈ છે. ઘણા બધા સરકારી કાર્યક્રમો હોય, સરકારી કાર્યક્રમોમાં પણ અમારું પ્રોટોકોલ પ્રમાણે પણ કોઈ પણ જગ્યાએ નામ છાપવામાં આવતું નથી. અમને આમંત્રણ જાણે એક આમ આદમી હોય એ રીતનું જ આમંત્રણ માત્ર પટ્ટાવાળા જોડે કાર્ડ મોકલીને આપવામાં આવે છે અને એ રીતે વારંવાર પદાધિકારીઓ જે કોંગ્રેસ પક્ષના છે એનું અપમાન થઈ રહ્યું હોય એવું લાગે છે. ઘણી વાર તો એવી પણ ઘટના બની છે કે મારા પોતાના મત વિસ્તારમાં કોઈ કાર્યક્રમ હોય, ઉદ્ઘાટનનો હોય, ખાતમુહૂર્તનો કાર્યક્રમ હોય તો મારા મત વિસ્તારના જે ધારાસભ્ય છે વ્યારાના તો એનું નામ નહીં હોય ને બાજુના વિસ્તારના ધારાસભ્ય આવીને મારા વ્યારા તાલુકામાં ખાતમુહૂર્ત કરે ને એમાં અમારા જિલ્લા પંચાયત પ્રમુખ વ્યારાનો એનું પણ નામ નહીં છાપવામાં આવે, મારા પોતાના માતૃશ્રી જિલ્લા પંચાયતના સભ્ય છે એમનું પણ નામ નહીં છાપવામાં આવે અને એ જે માત્ર ભારતીય જનતા પાર્ટીના જે સભ્ય હોય એનું જ નામ છાપીને, એટલે વહીવટીતંત્ર પણ આડકતરી રીતે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરી રહ્યું હોય એ પ્રકારનું વર્તન છેલ્લા 10 વર્ષથી આ લોકોનું રહ્યું છે અને વારંવાર અમને અપમાનિત પણ કરવામાં આવ્યા છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધી આપણે વાત કરી રહ્યા છીએ બારડોલી સંસદીય મત વિસ્તારના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર અને કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉક્ટર તુષારભાઈ ચૌધરીની સાથે અને સમગ્ર જિલ્લાનો પ્રવાસ અમે તેમની સાથે આજે કરી રહ્યા છીએ અને આખા દિવસની અંદર તેઓ જે જે કોઈ પ્રશ્નોના સમસ્યાના સમાધાન માટેના પ્રયત્નો કરશે અથવા તો લોકસંપર્ક રાખશે તે લોકસંપર્કની સાથે સાથે અમે આ વાત તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમે ભારતીય જનતા પાર્ટીના થકી
ધારાસભ્યો કે સંસદ સભ્યોના અવહેલનાની વાત હમણાં કરતા હતા. ભારતીય જનતા પાર્ટી સામે તમને ઘણા બધા આરોપો બીજા પણ હોઈ શકે, જોકે ભારતીય જનતા પાર્ટી મુસ્તાક છે પોતાના મુદ્દા ઉપર, અને મુદ્દો છે વિકાસનો. તમારી પાસે કયો મુદ્દો છે? છેલ્લા 10 વર્ષથી દિલ્હીમાં યુપીએ સરકારે કામ કર્યું છે, અને જે અમે પ્રજાને વચનો આપેલા, અમે જે પ્રજાને વાયદાઓ આપેલા, એ વાયદાઓને કાયદાનું સ્વરૂપ આપીને અમે આમ જનતાને સીધો લાભ અમે અપાવ્યો છે. જે રીતે અમે જંગલ જમીનની વાત કરેલી, એના માટે વન અધિકાર અધિનિયમ બનાવ્યો, અને આદિવાસીઓને કે બીજા લોકોને, જે લોકો જે વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા, એને એનો હક મળે, એને એની જમીન મળે, એ માટે પણ અમે કાયદો અમે લાવ્યા છે. એ જ રીતે ગરીબમાં ગરીબ મા બાપના બાળકોને પણ 14 વર્ષ સુધી મફત ભણાવવાની અમે જવાબદારી લીધી, અને એના માટે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ નામનો અમે કાયદો પસાર કર્યો. એ જ રીતે પડે છે અને ઘરબાર છોડીને હિજરત કરવી પડે છે, એવા લોકોને અમે ગામમાંથી હિજરત ના થાય અને ગામમાં જ એમને રોજીરોટી મળી રહે એ માટે અમે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના એક કાયદાના સ્વરૂપમાં યોજના લાવીને અમે 100 દિવસની રોજગારી આપવાની વાત કરી, એ પણ અમે વચન પૂરું કર્યું છે. સાથે સાથે આરોગ્યની દિશામાં વિચારીએ તો અમારો જે કાર્યક્રમ છે નેશનલ રૂરલ હેલ્થ મિશન, એના અંતર્ગત સમગ્ર આદિવાસી વિસ્તારમાં 1000ની વસ્તીએ 1 આશા વર્કરની નિમણૂક કરીને એને લોકોનેમાં જાગૃતિ આવે, લોકો આરોગ્યની જાળવણી પ્રત્યે સભાન રહે, એ દિશામાં પણ અમે પ્રયત્નો કર્યા છે. અને NRHM હેઠળ 108ની સેવા હોય, PHC CHC અપગ્રેડ કરવાનો હોય, એમાં લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ લાવવાના હોય, કે દવાઓ રાહત દરે ઉપલબ્ધ કરવાની હોય, એ પ્રકારનું અમારો જે કાર્યક્રમ હતો એના થકી આજે ગામડે ગામડે આરોગ્યની સુવિધા પણ અમે પહોંચાડી શક્યા છે. ભૂમિ અધિગ્રહણનો કાયદો લાવ્યા, અને જે ખેડૂતોની જમીન રાજ્ય સરકાર કે ભારત સરકાર એને એક્વાયર કરતી હોય તો એને પૂરેપૂરું વળતર મળે, એ ખેડૂત મટી જાય નહીં જાય એની પણ કાળજી રાખવાનું અમે કાયદાના સ્વરૂપમાં ખેડૂતોને રક્ષણ આપવાનું કાનૂન પસાર કર્યો છે. સાથે સાથે અમારું નેશનલ ફૂડ સિક્યુરિટી બિલ, એક ઐતિહાસિક કહી શકાય એવું બિલ કે જેમાં પ્રતિ વ્યક્તિ 5 કિલો અનાજ આપવાની અમે વાત કરી છે, એને પણ અમે કાયદાના સ્વરૂપમાં લોકસભામાં પસાર કર્યું છે. સાથે સાથે બીજા તમે બિલો જુઓ કે આમ જનતાને સીધો ફાયદો થાય એવો અમારો એક ઐતિહાસિક કાયદો છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. માહિતી અધિકારના કાયદાને કારણે આજે સામાન્યમાં સામાન્ય માણસ પણ સરકાર પાસેથી જવાબ માગતો થઈ ગયો છે. એ જે કાયદો અમે આપ્યો છે એનાથી આમ આદમીને એક નૈતિક બળ મળ્યું છે, એક તાકાત એ ઊભી કરી શક્યો છે. એ જ રીતે સમગ્ર દેશની માગણી હતી લોકપાલ બિલની, તો લોકપાલ બિલ પણ અમે લોકસભામાં પસાર કર્યું છે. એટલે એવા અનેક અમારા નિર્ણયો છે કે જેનો ફાયદો સીધો જનતાને થયો છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ બારડોલી સંસદીય મત વિસ્તારના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષારભાઈ ચૌધરીની સાથે. તુષારભાઈ, તમે કેન્દ્રની યોજનાઓ અને તેને કારણે મળેલા ફાયદાઓની વાત કરી, પરંતુ યોજનાઓ થાય એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે, પરંતુ એનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચવો જોઈએ એ સૌથી અગત્યની વાત હોય છે. માત્ર યોજના કાગળ ઉપર રહી જાય અથવા તો યોજનાના અમલીકરણની અંદર વચેટિયાઓ કે દલાલો બહુ મોટા પાયા પર ખાઈગી કરી જાય એ હંમેશા બનતું આવ્યું છે, એનું શું કારણ હોઈ શકે? ભારત સરકારનું કામ કાયદાઓ ઘડવાનું, નિયમો બનાવવાનું હોય છે, એના માટે પૈસાની જોગવાઈ કરવાનું હોય છે, જ્યારે અમલીકરણની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની હોય છે. તો રાજ્ય સરકારની જો ઈચ્છા ના હોય તો એ કાયદાઓનો લાભ લોકો સુધી પહોંચી શકતો નથી. એટલા માટે રાજ્ય સરકાર પણ એટલો જ સહયોગ જરૂરી છે, તો જ કેન્દ્ર સરકારના આ યોજનાઓ લોકો સુધી પહોંચી શકે છે. એટલે એના માટેના પણ પૂરા પૂરા પ્રયત્નો અમે કરતા જ હોઈએ છીએ, અને
એ સીધી રીતે પહોંચે એના માટે કેન્દ્ર સરકાર વારંવાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમની વાત કરતી હોય કે સીધા લાભાર્થીના ખાતામાં જ એનું રોજી જમા થઈ જાય કે સીધું વિધવા પેન્શન બહેનોના ખાતામાં જમા થઈ જાય, ઇન્દિરા આવાસ હોય તો એનો ચેક સીધો લાભાર્થીના ખાતામાં જમા થાય, એમ સીધું વચેટિયાઓ વચ્ચેથી એનો ફાયદો ના ઉઠાવે એ દિશામાં પણ કેન્દ્ર સરકાર અત્યારે આગળ વધી રહી છે. જેવું કે ગેસની સબસિડીની વાત હતી તો ગેસની સબસિડી પણ સીધી લાભાર્થીના ખાતામાં જમા થાય, એ રીતે કેન્દ્ર સરકારનો પ્રયત્ન એવો રહ્યો છે કે કેવી રીતે વચેટિયાઓ નાબૂદ કરીને સીધું જનતા સુધી 100% રકમ પહોંચે એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. કેન્દ્રની કેટલીક એવી યોજનાઓ કે જેને કારણે કદાચ વિસ્તારને ગેરફાયદો થયો એવું બની શકે, ખાસ કરીને મનરેગાની વાત કરીએ. મનરેગા બહુ સારી યોજના છે, રોજગારી મળે એ કોણ ન ઈચ્છે, પરંતુ એને કારણે કારીગરો જેના પર આપણી ઇન્ડસ્ટ્રી, ખાસ કરીને આપણે દક્ષિણ ગુજરાતની વાત કરી રહ્યા છીએ, તે ટકેલી હોય અને પછી એ યોજનાને કારણે એ વિસ્તાર છોડીને તે ચાલ્યો જાય અને તે ઇન્ડસ્ટ્રીને જો અસર પડે તો આવું કેમ બનતું હોય છે? એમાં બે વસ્તુ છે. અમે લોકો જે યોજનાઓ લાવેલા એ અમે એક જનતાને વિકલ્પ આપવા માગતા હતા કે માત્ર તમારે કમાવા ખાતર ઘરબાર અને ગામ છોડીને જવું ના પડે, પણ તમને અમે 100 દિવસની રોજગારીની ખાતરી આપીએ છીએ એના માટે અમે યોજના લાવેલા. પણ જે લોકોને સ્કિલ વર્કર છે કે જેને આના કરતાં 2 ગણું કે 3 ગણું એ કમાઈ શકે છે તો એને આ કાયદાને લીધે કોઈ ફરક પડતો નથી. માત્ર ને માત્ર ખેતી કામમાં જે મજૂરી કરતા હોય કે એવી નાની મોટી મજૂરી દૂર સુધી કરતા હોય તો એની જગ્યાએ એને ગામમાં મળે તેમાં ખોટું શું છે? જેની પાસે આવડત છે ને જેની સ્કિલ છે એ તો જઈ શકે છે ને કમાઈ પણ શકે છે. એટલે અમારો જે આશય હતો એ તો જે ગરીબમાં ગરીબ માણસ હોય ને માત્ર મજૂરી જ કરી શકે એવું હોય તે એને સ્થળાંતર ના કરવું પડે એને રોકવા માટેનો આ પ્રયાસ હતો. તો તમે જેન એનયુઆરએમની આપણે વાત કરીએ, એ આમ તો કેન્દ્ર સરકારની યોજના છે અને કેન્દ્ર સરકાર એનો ફાળો શહેરોની અંદર કે ગામડાઓની અંદર પણ આપતા હોય છે અને વિકાસ કાર્યોની અંદર આપતા હોય છે અને એને કારણે હંમેશા સંઘર્ષ થતો હોય છે કે પૈસા કોના. તમે કહો કે પૈસા અમારા, તો રાજ્ય સરકાર કે એ પર્ટિક્યુલર વિસ્તારનો વ્યક્તિ એમ કે અલ્ટિમેટલી તો એ અમારા ટેક્સના પૈસામાંથી તમે અમને પાછા આપો છો નિયમ પ્રમાણે, એમાં કોઈ તમે વિશેષ ઉપલબ્ધિ કે વિશેષ ઉપકાર કરતા નથી. આ સંઘર્ષનું પાછળનું કારણ શું? જે ભારત દેશ આઝાદ થયો ત્યારથી જ ફેડરલ સિસ્ટમ આપણી જે બનેલી છે એમાં એક માળખું છે કેન્દ્ર સરકાર અને બીજું માળખું છે રાજ્ય સરકાર. આ બધી વસ્તુ ભૂતકાળમાં ક્યારેય અમે જોવા મળી નથી. આજે હું ભારત સરકારના મંત્રી તરીકે અમારે અનેક રાજ્યોના પ્રવાસ કરવાનું થતું હોય છે. આજે હું એક વાત કરું તો ચંદીગઢ ખાતે હું એક કાર્યક્રમમાં ગયેલો. એ કાર્યક્રમ અમારા નેશનલ હાઈવે પ્રોજેક્ટનું એક ઉદ્ઘાટન હતું ત્યારે ત્યાં જે પ્રકાશસિંહ બાદલ છે જે પંજાબના મુખ્યમંત્રી છે, ભૂપેન્દ્રસિંહ હુડ્ડાજી છે જે હરિયાણાના મુખ્યમંત્રી છે અને હિમાચલના 3-3 મુખ્યમંત્રીઓ એ કાર્યક્રમમાં હાજર હતા. અને જ્યારે પ્રકાશસિંહ બાદલે એક એમના પ્રવચનમાં એ વસ્તુ રજૂ કરેલી કે ભાઈ આપ અમારે માય બાપ હો, કેન્દ્ર સરકારને ઉલ્લેખીને મને કીધેલું હતું કે આપ કે જો ઉસસે હમારી સરકાર ચલતી હૈ ઓર હમારા રાજ્ય કા વિકાસ હોતા હૈ, તો જ્યારે એક મુખ્યમંત્રી આ ભાષા વાપરતા હોય કેન્દ્ર સરકારને મા બાપ કહેતા હોય તો આ જે વસ્તુ છે માત્ર ને માત્ર ગુજરાતમાં ઊભી કરેલી વસ્તુ છે. આમાં કોઈ દિવસ એમાં કોઈ ભેદભાવ હોતો નથી કે એમાં કોઈ વિરોધ પાર્ટીની સરકાર હોય તો એની કોઈ ગ્રાન્ટ કપાતી નથી, પણ આ એક ગુજરાતમાં આ ઝેર આ મુખ્યમંત્રી દ્વારા રેડવામાં આવ્યું છે કે ભાઈ આ અન્યાય કરે છે અને આ કરે છે. સાચા અર્થમાં એવી કોઈ ઘટના બની જ નથી. અત્યારની છેલ્લા વર્ષની જ વાત કરું તો 50,399 કરોડ રૂપિયા ગુજરાતે કેન્દ્ર સરકાર પાસે વાર્ષિક પરિયોજના અંતર્ગત માગેલા હતા તો કેન્દ્ર સરકારે એની જગ્યાએ 51,000 કરોડ રૂપિયા આપ્યા છે. એટલે જે માગણી હતી એના કરતાં 601 કરોડ રૂપિયા વધારે આપ્યા છે. પણ આ જે વ્યક્તિ છે માત્ર જે રોકવાનું કામ કરે છે ને એણે આ રીતની જે ફેડરલ સિસ્ટમમાં પણ એણે ઝેર
ના બીજ વાવી દીધા હોય અને પ્રજાને આખી ગુમરાહ કરી દીધી છે. ખરેખર એવું કોઈ હોતું જ નથી કે કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર. ખરેખર તો એ જવાબદારી કેન્દ્ર સરકાર કોઈ દેશની બહારની સરકાર નથી અને રાજ્ય એ દેશનો જ ભાગ છે. પણ આવી રીતની જે વાતો જે પ્રજા સમક્ષ રજૂ કરીને આ જે એમણે છેલ્લા વર્ષોથી આ જે વાત કરી રહ્યા છે એ બિલકુલ વ્યાજબી નથી અને આ લાંબા ગાળે નુકસાનકારક છે. તો સર ભાઈ, ગેસનો પ્રશ્ન આપણો ખૂબ વિકટ બન્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ઇન્ડસ્ટ્રીને ગેસ પૂરતો ન મળવો, ગેસના ભાવોની અંદર ડિફરન્સ, મોંઘા ભાવનો ગેસ મળવો, એમાં કેન્દ્રની નીતિને જવાબદાર ગણવામાં આવે છે, એ વાત આપ સમજાવો. જ્યાં સુધી સુરતની ઇન્ડસ્ટ્રીને ગેસ આપવાની વાત છે તો મેં પણ આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે એ પ્રોસેસર એસોસિએશનનું પ્રતિનિધિ મંડળ આવેલું, ચેમ્બર ઓફ કોમર્સનું પ્રતિનિધિ મંડળ દિલ્હી આવેલું, એ વખતે પેટ્રોલિયમ મિનિસ્ટર એ વખતે જયપાલ રેડ્ડી હતા, એની સાથે પણ મેં મુલાકાત પ્રતિનિધિમંડળની કરાવેલી હતી અને એ પછી વડાપ્રધાન સાથે પણ મેં પ્રતિનિધિ મંડળની મુલાકાત કરાવેલી. પણ મૂળ જે પ્રશ્ન છે તો ગેસની જે શોર્ટેજ છે, એટલે આખા દેશમાં જ એની શોર્ટ સપ્લાય છે. કારણ કે કેજી બેસિનનો જે ગેસ આવવાની વાત હતી, જે સરકારની ધારણા હતી અને બીજી કંપનીઓ જે ખાનગી કંપનીઓ આ ગેસ ઉત્પાદનમાં છે, બધાની ધારણા આખી ઊંધી પડી છે. એના કારણે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે દેશ પાસે ગેસની જે જરૂરિયાત છે એના કરતાં વધારે ઇન્ડસ્ટ્રી પોતે ગેસ બેઝ કન્વર્ટ થઈ ગઈ છે. એના કારણે હવે બીજો કોઈ એનો વિકલ્પ જ દેખાતો નથી કે કેવી રીતે એની માંગને પૂરી કરવી. એટલે જ્યાં સુધી એ જે પાઇપલાઇન પ્રોજેક્ટ છે એ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી યુદ્ધના ધોરણે તો લાગતું નથી કે તાત્કાલિક એનો નિકાલ આવે. રાઈટ. તો સર ભાઈ, એરપોર્ટની કનેક્ટિવિટીનો એક બહુ મોટો પ્રશ્ન છેલ્લા કેટલાય વર્ષોથી સુરતને ખાસ કરીને સતાવે છે અને એમાં તો તમને પોતાને પણ તકલીફ પડતી હોય, તો એ તમારી પ્રતિનિધિત્વ આખા આ 5 વર્ષ દરમિયાન છેલ્લી ટર્મમાં સુરત અને સમસ્યાના મૂળમાં આપણે સમસ્યાના મૂળમાં જઈએ તો પહેલી વસ્તુ તો એ છે કે આજે એરલાઇન્સ, ખાનગી એરલાઇન્સો પણ આવી ગઈ છે. એક જમાનો એવો હતો કે ત્યારે એકમાત્ર આપણું એર ઇન્ડિયા એક જ એરલાઇન્સ હતી અને એની મોનોપોલી હતી. એટલે મોનોપોલી સેક્ટર હતું તે વખતે એને કોઈ હરીફાઈ નહોતી એટલે પોતાની ઈચ્છા મુજબ ચાલતું હતું. પણ હવે એ જમાનો રહ્યો નથી, હરીફાઈનો જમાનો આવી ગયો છે. હરીફાઈના જમાનામાં તો અત્યારે તમે જુઓ છો કે ભાડાની પણ કાપની હરીફાઈ ચાલે છે કે કોણ સૌથી વધારે ઓછું ભાડું આપે, એ પ્રકારની હરીફાઈ ચાલી રહી છે. અને આ બધી જે ખાનગી કંપનીઓ છે, સ્વાભાવિક છે કે એક બિઝનેસ માટેને કમાવા માટે આ ક્ષેત્રમાં આવી હોય એટલે એ પોતાનું આર્થિક પાસું તો ચોક્કસ વિચારશે. એટલે સુરત શહેરને કનેક્ટિવિટી આપવામાં અમે પણ રજૂઆતો કરી છે, પણ તમે જોયું હશે કે જ્યારે કિંગફિશર એરલાઇન્સ હતી, આપણી અહીંથી સુરતથી અમદાવાદ ને અમદાવાદથી જયપુરની વિમાની સેવા એણે શરૂ કરી હતી અને ખૂબ જ ટૂંક સમયમાં એણે બંધ કરી દેવી પડી. એ જ રીતે તમે જુઓ કે ગુજરાત એરવેઝે પણ વચ્ચે વિમાની સેવા શરૂ કરી હતી ભાવનગર જવા માટેની, તો એ પણ બંધ થઈ ગઈ. અમારી જે એર ઇન્ડિયાની દિલ્હીથી સુરતની વિમાની સેવા જ્યારે શરૂ થયેલી ત્યારે અઠવાડિયામાં રોજ આવતી હતી, આજે એ પણ 4 દિવસ થઈ ગઈ છે. એટલે પ્રશ્ન એ આવે છે કે સુરત શહેરમાં જે એરપોર્ટ ને ફ્લાઇટની માગણીઓની લોકો અવાજ કરે છે, પણ જ્યારે ખરેખર પેસેન્જર તરીકે બેસવાનું આવે ત્યારે જે પ્રતિભાવ ખાનગી કંપનીને કે એર ઇન્ડિયાને મળવો જોઈએ એ મળતો નથી અને વાયબિલિટી બેસતી નથી. એના કારણે આજે બીજી એર કંપનીઓ જે આવવા તૈયાર નથી. તેમ છતાં પણ સુરતને આજે 2 ફ્લાઇટ દિલ્હી સુરતને સીધી જોડતી તો મળી શકી છે, મુંબઈને જોડતી પણ મળી શકી છે. એટલે આમ તમે જુઓ તો આપણા જે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કહેવાય, 2 મુખ્ય દિલ્હી અને મુંબઈ, તો એને જોડતી વિમાની સેવા તો સુરત શહેરને ઉપલબ્ધ છે. અને આ 2 હવાઈ મથકો એવા છે કે આ 2 હવાઈ મથકો પર તમે પહોંચો તો પછી દુનિયાના કોઈપણ છેડે તમે જવું હોય તો જઈ શકો છો. એટલે એ તો પ્રતિભાવ જો સુરત શહેરના લોકોને મળશે તો એરલાઇનને કોઈ વાંધો જ નથી હોતો, કારણ કે ખાનગી કંપનીઓ તો પોતાનો બિઝનેસ વધારવું હોય છે અને બિઝનેસ વધારવા માટે એમને તો સારું પેસેન્જર મળતા હોય ને એમને વાયબિલિટી બેસતી હોય તો એ લોકો કોઈને વાંધો જ નથી. પણ માત્ર ખાલી મીડિયામાં ચર્ચા કરવાથી કે એનાથી કંઈ સુરત શહેરને વધારે કનેક્ટિવિટી મળી જાય એવું હું માનતો નથી. કારણ કે ધારો કે એકવાર અપાઈ બી દીધી, જબરજસ્તી બી અપાઈ દીધી, પણ પછી એને પ્રતિભાવ નહીં મળે તો એ 1-2 મહિનામાં બંધ જ કરી દેવાનો છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ. ડૉક્ટર તુષારભાઈ ચૌધરી સાથે કેટલાક વિદ્વિત પાસાઓને સમજવાની કોશિશ કરીએ છીએ. તુષારભાઈ, આપણે સરકારની પ્રગતિની, વિકાસની યોજનાઓની, એની પરિપૂર્ણતાની ખૂબ બધી વાતો કરી, મારે કેટલીક તમારા સંદર્ભની કોંગ્રેસની વાતો જાણવામાં રસ છે.
કોંગ્રેસ તમારી ગણતરીમાં છે અને આપના પિતાશ્રી સ્વર્ગસ્થ શ્રી અમરસિંહભાઈ ચૌધરી આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી તમારા સંસ્કારની અંદર જ કોંગ્રેસ છે. એ વખતે જે ખામ થિયરી હતી, ક્ષત્રિય હરિજન આદિવાસી ને મુસ્લિમ, આ ખામ થિયરી હજુ પણ અસ્તિત્વમાં છે ખરી? અને ખામ થિયરીને કારણે કોઈક વર્ગભેદ આખો ઊભો થતો એવું તમને નથી લાગતું? અત્યારે તો એવું કોઈ જે જાતિ સમીકરણોને જે રાજકારણ એ પ્રકારનું હોવું જોઈએ એવું ગુજરાતમાં લાગતું નથી, ને એવા કોઈ વર્ગભેદ હોય કોંગ્રેસ પાર્ટીમાં એવું પણ મને લાગતું નથી. કારણ કે કોંગ્રેસ પાર્ટી તમે જુઓ છો કે ટિકિટની વહેંચણી હોય કે કોંગ્રેસ પાર્ટીના હોદ્દામાં નિમણૂકની વાત હોય તો દરેક વર્ગને પ્રતિનિધિત્વ આપવાનો કોંગ્રેસ પક્ષનો હંમેશા પ્રયાસ રહ્યો છે. દુષારભાઈ, આ જે વિસ્તાર છે તમારો, જે ખાસ કરીને આદિવાસી વિસ્તાર છે, એ આદિવાસી વિસ્તારની અંદર તમે કેવી રીતે તમારા કાર્યની શરૂઆત કરી હતી? અમરસિંહભાઈએ તો કરી હતી પણ ત્યારબાદ તમે એમની સાથે જોડાયા અને એ આખી જે વિકાસ યાત્રા છે એની થોડી ઘણી વાત કરો. કેવી રીતે તમે જોઈન્ટ થયા, ક્યારે જોઈન્ટ થયા? મારી રાજકીય શરૂઆત મેં 1996માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈને કરી હતી. એ વખતે મને યુથ કોંગ્રેસમાં કારોબારી સભ્ય તરીકે મારી નિમણૂક કરી હતી. એ 1996થી સતત પછી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા બાદ અવારનવાર ગુજરાતમાં જ્યારે રાષ્ટ્રીય નેતાઓ આવતા હોય ત્યારે તેમની સભાઓમાં જવું, ત્યાં માહોલ જોવો, એમને સાંભળવા, અને સાથે સાથે મારા જે સુરત જિલ્લામાં એ વખતની જે સ્થાનિક કક્ષાએ પણ સક્રિય રાજકારણમાં ભાગ લઈને લોકોને મદદરૂપ થવું, એ રીતે ધીરે ધીરે કરતા શીખતા મને 2002માં પહેલી વખત વિધાનસભા લડવાની તક મળી. એટલે 6 વર્ષ મેં પાર્ટીમાં કામ કર્યું હતું, ઘણી બધી ચૂંટણીઓ પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે જોઈ હતી અને એમાંથી ઘણું બધું શીખ્યો હતો, અને ત્યારબાદ મને પક્ષે 2002માં તક આપી. સાથે સાથે અમે ઘણા બધા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરતા હતા. ગરીબોની આંખોના ચશ્માનું વિતરણની વાત હોય, નંબર કઢાવીને ચશ્મા આપવાની વાત હોય, કોઈને ઓપરેશનની જરૂર હોય તો ઓપરેશનની સુવિધા પૂરી પાડવાની, એ જ રીતે રમતગમત ક્ષેત્રે વોલીબોલ ટુર્નામેન્ટ હોય, ક્રિકેટ ટુર્નામેન્ટ હોય, એનું આયોજન કરવું, બીજા લોકોએ આયોજન કર્યું એમાં ભાગ લેવો, એ રીતે લોકોની વચ્ચે ફરીને લોકોની સમસ્યા, લોકોની રહેણીકણી એ બધું જાણવાનો પ્રયત્ન સતત અમે કરતા આવ્યા છે. રાઈટ. દર્શક મિત્રો, એક કેટલીક અંતિમ વાતોની સાથે આજની વાતને સમાપ્ત કરીશું. આધાર કાર્ડની યોજના એ કઈ રીતે આખા દેશના લોકોને મદદરૂપ થઈ છે? આધાર કાર્ડ એક એવું તમારું ઓળખપત્ર છે કે જે ભારત દેશના કોઈપણ ખૂણામાં તમે જાઓ અને એ આધાર કાર્ડના નંબર પરથી ત્યાં કોઈપણ માણસ તમે ક્યાંના છો, તમારું નામ શું છે, તમારા ગામનું નામ શું છે એ જાણી શકે છે. અને એ જે અત્યાર સુધી જે પરિસ્થિતિ હતી કે આપણે કોઈપણ બેંકમાં ખાતું ખોલાવવું હોય, લાઇસન્સ કઢાવવું હોય કે કોઈપણ જગ્યાએ જે ઓળખના પુરાવાની જરૂર પડતી હતી ત્યારે અનેક જાતના પુરાવાઓ ભેગા કરવા પડતા હતા, પણ જ્યારથી આધાર કાર્ડનું સરકારે અમલ કર્યો છે, આધાર કાર્ડ એક એવી વસ્તુ છે કે આધાર કાર્ડ તમે રજૂ કરો એટલે બીજી કોઈપણ વસ્તુ તમારે બતાવવી પડતી નથી. એટલે એક સારામાં સારું જે રીતનું અમેરિકામાં તમને કહેવાય છે કે સોશિયલ સિક્યુરિટી નંબર, સોશિયલ સિક્યુરિટી નંબર હોય એટલે એમાં બધું જ આવી જાય, એમાં પછી બીજું કશું કોઈએ પૂછવાનું જ રહેતું નથી. એ રીતની ઓળખ ભારતના દરેક નાગરિકને આપવા માટે આ આધાર કાર્ડની યોજના કેન્દ્ર સરકાર લાવી છે. એક અંતિમ વાત, તમારા વ્યક્તિગત શોખ કયા કયા? વ્યક્તિગત શોખમાં તો રાજકારણમાં આવ્યા પછી એટલો સમય મળતો નથી, પણ ક્રિકેટ મેચ જોવાનું ટીવી પર હોય કે અહીંયા ગુજરાતમાં હોય તો એ જોવાનું પણ મને શોખ છે. વાંચનનો શોખ છે, એ તો થોડો ઘણો મુસાફરીમાં હોઈએ, ટ્રેનમાં કે પ્લેનમાં હોઈએ તો એ તો પૂરો કરી શકાય છે. અને ફરવાનો શોખ છે, એ પૂરો નથી થઈ શકતો કારણ કે જઈ શકાતું નથી. તો દર્શક દોસ્તો, આ હતા શ્રી તુષારભાઈ ચૌધરી, આપણા કેન્દ્રના રાજ્યમંત્રી અને બારડોલી સંસદીય મત વિસ્તારના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર. પોતાના વિચારોની સાથે તુષારભાઈ, આપને આપની આગામી કારકિર્દી માટે અને આ ચૂંટણી માટેની હાર્દિક શુભકામનાઓ. આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને કેમેરામેન જયેશ કંસારાને ચૂંટણી ચક્રવ્યૂહમાં રજા આપશો. નમસ્કાર.